नमस्कार, आपનું સ્વાગત છે વિમેન સ્પેશિયલ માં. મિત્રો, આજે સમગ્ર દેશમાં જ્યાં જુઓ ત્યાં ફક્ત એક જ ચર્ચા થઈ રહી છે, દિલ્હીની ગેંગરેપ પીડિત યુવતીની. એ હતભાગી યુવતી દુનિયાને અલવિદા કહી ચૂકી છે, પરંતુ એ યુવતીએ પોતાની પાછળ કઈ કેટલાય સવાલ વણ ઉકેલ્યા છે. એ સવાલ માત્ર એક યુવતીના નથી, પરંતુ તમામ મહિલાઓના છે. આખરે ક્યાં સુધી હવે દરેક મહિલા આજે કહી રહી છે, બસ હવે બહુ થયું. આજે બસ એક જ વાત સૌના વિચારોમાં છે, અને એ છે દિલ્હી ગેંગરેપ યુવતીનું મોત, એ યુવતી સાથે ઘટેલી ઘટના, અને હવે આગળ શું. એક માસૂમ પર થયો બળાત્કાર, થઈ હજારોની હદ, છતાં એ હિંમત ન હારી. મોત સામે બરાબરની જજુમી, પણ છેલ્લી જિંદગી હારી ગઈ. દિલ્હીની એક માસૂમ યુવતી શિકાર બની છ છ હેવાનોની હેવાનિયતનું. તેની આબરૂ ધૂળ સમાન થઈ ગઈ, અને એ બિચારી હોસ્પિટલના બિછાને મોતને હાથતાળી આપતી રહી, મોતને કહેતી રહી, બસ થોડી વાર હમણાં ખમી જા, મારે જીવવું છે. એ યુવતીની હિંમત હતી કે જીવવા માટે જંગ લડતી રહી, પણ અફસોસ કે મોત સામે હારી ગઈ. 13-13 દિવસ સુધી મોત સાથે સંતા કુકરી રમ્યા પછી એ થાકી ગઈ, અને બસ એને કહી દીધું અલવિદા. એને ન્યાય માંગ્યો, એને ન્યાય મળશે કે નહીં એ તો ખબર નથી, પરંતુ એના જેવી કેટલીય માસૂમ ક્યારે સુરક્ષિત થશે એ વિચારવાનો સમય હવે આવ્યો છે. હવે લોકોની માનસિકતા બદલવાનો સમય આવ્યો છે, ચુપ્પી તોડવાનો સમય આવ્યો છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. તો આપણા સમાજમાં મહિલાઓની સુરક્ષાને લઈને કેવો છે અસલી દ્રશ્ય, એ જ વિષય પર આપણે ચર્ચા કરવા માટે મારી સાથે છે સાયકોલોજીસ્ટ ડોક્ટર પ્રશાંત ભીમાણી અને બિઝનેસ વુમન રુઝાન ખંભાતા. આપનું સ્વાગત છે. રુઝાન, તમારી પાસે સૌથી પહેલા આવવા માંગીશ. યુ આર અ બિઝનેસ વુમન, તમે વર્કિંગ લેડી છો. આજે જ્યારે આ કિસ્સો જે બહાર આવ્યો છે, સમગ્ર દેશમાં જે રોષ જોવા મળી રહ્યો છે, એઝ અ લેડી તમે શું કહેવા માંગશો? આ યુવતીનું મોત થઈ ગયું છે, પરંતુ ઘણા બધા સવાલ હવે ઉઠી રહ્યા છે, એ વિશે એક લેડી તરીકે આપ શું કહેશો? સૌથી પહેલા મને આ જવાબ આપતા પહેલા એક ચીજ કહેવી છે કે આજે અત્યારની તારીખમાં છેલ્લા 10 દિવસથી ખાલી બહેનો અવાજ નથી ઉઠાઈ રહી, ભાઈઓ બી અવાજ ઉઠાઈ રહ્યા છે. એટલે નોટ ધીસ ઇઝ નોટ અ જેન્ડર બેઝ થિંગ. ભાઈઓ બી કહી રહ્યા છે કે આ ખોટું થઈ રહ્યું છે. ઘણા તો અત્યારે જ મેં સાંભળ્યું કે બધા કે સારું છે, અમારે તો બેન નથી, ના તો અમારી આ બેન બેનો તમારા આવું જોવું પડે છે, અમારી દીકરી નથી, એવા બધા લોકો કહી રહ્યા છે. એટલે યુ નો આ બહુ જ નેગેટિવ ચીજ ચાલી રહી છે. એટલે આ તો ભાઈઓ બહેનો બધા જોડે મળીને અવાજ ઉઠાઈ રહ્યા છે, અને આઈ એમ સરપ્રાઈઝ કે ખાલી 5% બી નહીં, એનાથી બી ઓછા આવા લોકો છે જે આવું કુકર્મ કરે છે. પણ આ એ લોકો કેમ નથી પકડાતા, એ લોકોને કેમ સજા નથી થતી, એક પોઈન્ટ હતો. કમિંગ બેક ટુ તમારો જે ક્વેશ્ચન હતો કે એઝ અ વર્કિંગ લેડી હાઉ ડુ યુ લુક એટ ઇટ, સી હું તમને કહું, વર્ષો આઈ મીન ટુ બિઝનેસ પાસ્ટ લોંગ, એટલે ઇનિશિયલી અમારે ત્યાં જે બહેનો આવતી હતી પહેલા તો જોબ કરવા, પછી ધીરે ધીરે બહેનો આવવા લાગી, તો કેવી રીતે કે લોકો વર્કિંગ વુમેન હોસ્ટેલમાં રહીને મારે ત્યાં જોબ કરે, એટલે મને આ બધું બહુ ખુશી થતી હતી જોઈને. પહેલા આપણે ત્યાં 6 કે 7 વાગે એટલે બહેન ઘરે ચાલી જવું પડે, પણ પછી બીપીઓ એ સેક્ટર હોય એટલે બહેનોનો ટાઈમ બી લેબર લોઝમાં ફરક પડ્યો, બહેનોને ટાઈમ બી વધારે લાંબો કર્યો, અને બીપીઓ વાળાએ થોડા હદ સુધી ધ્યાન બી રાખ્યું કે બહેનો સાચવીને ઘરે પહોંચી જાય. એટલે પોઝિટિવ ચીજ થઈ રહી છે, એમાં કંઈ ના નથી કે બહેનોને સોસાયટી એક્સેપ્ટ કરી રહી છે કામ કરવા માટે, એ લોકોને સિક્યોરિટી આપે છે. પણ આ જે બધું થઈ રહ્યું છે એ હવે થોડું એવું થઈ ગયું કે જેમ જેમ બહેનો આગળ વધતી ગઈ તેમ તેમ ભાઈઓ જે થોડું જે આપણે સોશિયલ ચેન્જીસ હતા એમાં કંઈક ભાઈઓને એવું લાગ્યું કે ધીઝ દે આર કોમોડિટીઝ ટુ બી યુઝડ એન્ડ ટુ બી મિસયુઝ. એટલા માટે આ જે આખો પ્રોસેસ છે ચાલી રહ્યો છે. પણ અમારા વર્કિંગ પોઈન્ટ ઓફ વ્યૂથી બહેનોને છે તો યસ, હવે અમારે એક્સ્ટ્રા ખ્યાલ રાખવો પડે છે બહેનોને, અને દેર ઇઝ પ્રિટી ઇનસિક્યોરિટી, બિગ ટાઈમ ઇનસિક્યોરિટી. અને આના થયા પછી બી મને હજી દુઃખની વાત એ વધારે થઈ રહી છે કે આ બેન તો હવે શહીદ થઈ ગયા છે, પણ જે આના થયા પછી આપણે થેન્ક્સ ટુ મીડિયા આપણે આટલો હોબાલો કર્યો છે, ભાઈઓ બહેનોએ મળીને હોબાલો કર્યો છે, તો બી એના પછી બી આપણે બીજા 15-20 કેસીસ જોઈ રહ્યા છે ઇન્ડિયામાં જે અત્યારે ખાલી રિપોર્ટ થયા છે. અને રિપોર્ટ તો કેટલા હશે? એટલે આઈ મીન વેકઅપ, આઈ ઓલવેઝ ટેલ પોલીસ ટુ વેકઅપ, ટુ જસ્ટિસ જ્યુડિશિયરી ટુ વેકઅપ. પ્રશાંતભાઈ, જ્યારે આ રીતનો કિસ્સો બનતો હોય છે, કોઈ યુવતી
હું નોર્મલી એક રૂટીન લાઈફની વાત કરું, એવી કોઈ છોકરી નહીં હોય, ભલે એ એક સ્ટુડન્ટ હોય, એક ગૃહિણી હોય કે પછી એક વર્કિંગ લેડી હોય, એને આ રીતનો કોઈ ઈવ ટીઝિંગ કે પછી આ રીતની છેડતી ના કદી એક્સપિરિયન્સ ન થયો હોય, બરાબર, એવી કોઈ લેડી નહીં હોય. પરંતુ એક સાયકોલોજીસ્ટ તરીકે જયારે આવા કિસ્સા તમારી સામે આવતા હોય છે, તો એ વખતે એ યુવતીની સ્થિતિ શું હોય છે? સૌથી પહેલી વાત તો એ છે કે જે યુવતીઓ અથવા તો જે છોકરીઓને કે સ્ત્રીઓને મોટી ઉંમરની સ્ત્રીઓ સાથે આવું થાય છે, તો એ લોકોએ જેમણે જેમણે પણ આ અનુભવ કર્યો છે, એ અનુભવ સામાન્ય હોય તો પછી ધીમે ધીમે એ લોકોને એવું થાય છે કે આ સમાજ જ એવો છે કે બોલવા જેવું નથી. આપણે એની માનસિકતાની વાત કરું છું, એ ધીમે ધીમે હવે થોડુંક બદલાઈ રહ્યું છે. આપણે જોઈએ છે કે આટલા બધા દિવસોથી બધા લોકો સાથે આગળ વધ્યા છે અને બહુ પ્રોટેસ્ટ કરે છે, એ અલગ વસ્તુ છે. પણ જે એક હું એને સેમી રેપની વાત કરું છું કે જે લિટરલ કશું ના હોય, પણ હું ત્રણેક પ્રકારના આવા હેરેસમેન્ટ હું એને ડિસ્ટિંગ્વિશ કરું છું. એક તો છે વર્બલ હેરેસમેન્ટ. તમે બસમાં કે એમાં જુઓ તો લોકો આજુબાજુ કેટલાક ગાળો બોલતા હોય છે, કેટલાક લોકો એ સ્ત્રી બાજુમાં બેઠી હોય ત્યારે મોટેથી ગાળો બોલે છે કે પેલી સ્ત્રીને છોભીલા પડી જવું પડે. આવું ઘણી બધી વખત થતું હોય છે. કેટલાક ઘરોમાં પણ માર દીકરીઓ બહેન હોય ત્યારે એના દેખતા પણ ભાઈ અમે તો ગાળો બોલી જ શકીએ, ખરાબ બોલી જ શકીએ, એ પ્રકારની આખી માનસિકતા કેટલાક લોકોમાં જોવા મળે છે. બીજું જે છે એ વિઝ્યુઅલ હેરેસમેન્ટ છે કે વિઝ્યુઅલી પણ એક સ્ત્રીને ક્ષોભજનક સ્થિતિમાં શેના માટે મુકાવવું પડે, એને એવો તો કયો ગુનો કર્યો કે એને એવી ખરાબ સ્થિતિમાં મુકાવવું પડે, આ વિઝ્યુઅલ થયું. બીજું ત્રીજું અમે કહીએ છીએ ટેક્ટાઇલ હેરેસમેન્ટ. એમાં બધી કક્ષાઓ ઘણી બધી આવે છે, એમાં અડવાથી માંડીને છેડતીથી માંડીને પછી બધું જ છે, એક્સ્ટ્રીમ રેપ સુધીની વાત આવે છે. પણ મારે અહીંયા એ કહેવું છે કે આ બધાની અંદર જે સ્ત્રીની માનસિકતા છે એ હંમેશા દરેક વખતે ઇનસિક્યોરિટી જબરજસ્ત ફીલ કરતી હોય એવી હોય છે. આ એક વાત શરૂઆતમાં, પહેલા તો એ એકદમ હેબતાઈ જાય છે, પહેલા તો એ પછી ડિનાયલ ફેઝ આવે છે કે ના આવું ના કરે. નાની છોકરીઓ હોય ને એમના ક્યારેક હું એવા કિસ્સા પણ આવે છે, ક્યારેક ટ્યુશન ટીચર હોય કે બીજા કોઈ હોય એ લોકોને ગમે તેમ સ્પર્શ કરે, એટલે એ સ્પર્શ પેલી બાળકીને પહેલા ખબર નથી પડતી, એટલે એ જે સ્પર્શ છે એને કંઈક વિચિત્ર ફીલ થાય છે, કંઈક પ્રોબ્લેમ છે. પછી જયારે એના મધર કે એના ઘરવાળા બીજા એને જો સમજાવે તો એને ખબર પડે કે આ સ્પર્શ જુદો છે, નોર્મલ સ્પર્શ કરતા, હુંફાળા સ્પર્શ કરતા આ સ્પર્શ થોડોક જુદા પ્રકારનો છે. એ આ ત્યાંથી શરૂ થાય. જો આવી બધી સમજ પડવા માંડે પછી એ છોકરીની માનસિકતા થોડીક વિરોધની ઉભી થાય છે, એના પ્રત્યે વિરોધ કરે છે. ત્યાર પછી એ છોકરી જયારે આવું કોઈ ઉત્પીડનનો ભોગ બને છે ત્યારે એ ઉત્પીડન પછી એ છોકરીની અંદર એક પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ઉભું થાય છે, અને એવા સંજોગોમાં ડેફિનેટલી આ છોકરી તો બહુ બહાદુર હતી ને એને ખરેખર હેડ્સ ઓફ કે એણે મીડિયા આગળ અને ડોક્ટર્સ પાસે એણે એવું કબૂલ કર્યું કે હું મનથી બિલકુલ બરાબર છું. બહુ જ રેર બાબત છે અને એના માટે એને હેડ્સ ઓફ છે કે એણે આ દેશની સ્ત્રીઓને એણે એક ઉદાહરણ પૂરું પાડ્યું કે કેટલી મજબૂતીથી અને હિંમતપૂર્વક તકલીફોનો સામનો કરવો જોઈએ. હમણાં હું કિરણ બેદીની વાત સાંભળતો હતો, આગળ એણે બહુ સરસ વાત કરી. એમણે કહ્યું કે આજે નિર્ભય દિવસ ઉજવવો જોઈએ, કારણ કે આ દિવસે ખરેખર એટલી સ્ટ્રેન્થ ઊભી થઈ છે છોકરીઓમાં, અને ધીસ ઇઝ અ વેરી બિગ થિંગ. હવે જ્યારે મેં પીટીએસડીની વાત કરું છું, પોસ્ટ ટ્રોમેટિકની વાત કરું છું, ત્યારે એની સાથે સાથે ડિપ્રેશન આવે છે, સોશિયલ વિડ્રોઅલ આવે છે સ્ત્રીઓમાં, લોકો સાથે બોલવાનું મન થતું નથી, એક પ્રકારનો સંછેડાટ આવે છે. અને બીજું જે મેરિડ છે, એ મેરિડ જે સ્ત્રીઓ છે એ સ્ત્રીઓ પોતાના હસબન્ડની સાથે પણ નોર્મલ પોતાનું લગ્ન જીવન ભોગવી શકતી નથી. એટલે આટલી હદ સુધીના બધા આ બેઝિક પ્રાઇમરી જે એની અસરો છે એ અસરો દરેક કક્ષાએ જોવા મળે છે, અને એ શક્ય છે કે એમાં પછી મેજર ડિપ્રેશનમાં પણ એ સ્ત્રી જતી રહે અને એને બહુ સઘન સારવારની જરૂર પડે.